સંકટ પડે તારવા ચારણ ભેડો નામ રા ભામણ લિયા ધારણી નોર આવીએ સંકટ પડે તારવા ચારણા ભેડ નામરા ભામણા લિયા ધારણી નોર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળા જુરાજ માતા હાજરા હજુર ચાલન ધરી ગાત રાડ કાળિકા ભવાની જપ રવે ચી અંબિકા દેવી કાથા જગરાય વડાવડી આશા પૂરા ઢુંગરે ચીઠાળા વાળી માઠરાળી તુજ નમા ભુજાળી મમાય ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી અખાવી જસાણી વાઘ શરી દેવી આ વડાઈ આવાવાળી ત્રિશુલાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાઈ ચાવંડ રાવડ ગેલ ખોડિયાર બૂટ સાચી વર્ણ ઉધારણી કરે સેવધારી વાર ન આવે સૂર ન ભૂગ આવીએ તો રહે નામ અમાણે ભરોસો દેવી તમાણો આધાર સંકટ પડે તારો ચારણ ભેડો નામ ભામણા લિયા ધારણી નોર ભાઈ આવીએ સંકટ પડે તારો ચારણ ભેડો નામ રા ભામણા લિયા ધારણી નોર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળાજ રાજ માતા હાજરા હજુર ચળંધરી ગાત રાડ કાળિકા ભવાની જપ રવે છી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશા પૂરા ઢુંગરે ચી થળાવાળી માઢરાળી તુજ નમા ભુજાળી મોમાય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી અખાવી જસાણી વાઘેશ્વરી દેવી આ વડાય પાવાવાળી ત્રિશુળાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાય ચાવંડ આવડ ગેલ ખોડિયાર બૂટ સાચી વર્ણ મુ ધારણી કરે સેવ ગારી વાર નો આવે સૂર ન ભૂગે આવીએ તો રહે નામ જમાણે ભરોસો તમાણો આધાર એક જમાણે ભરોસો તમાણો આધાર એક જમાણે ભરોસો દેવી તમાણો આધાર એવી શક્તિની વાત. શક્તિના આમ તો ત્રણ સ્વરૂપો છે, મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી. પછી તમે એને જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શિવા ક્ષમા ધાત્રી સ્વાહા સ્વધા કયો શૈલપુત્રી કયો બ્રહ્મચારિણી કયો કુષ્મંડા કયો ચંદ્રઘંટા કયો કાત્યાયની કયો કાલરાત્રી કયો મહાગૌરી કયો કે સિદ્ધિદાત્રી કયો કે ભેળિયાળી હોનલ હામાની હોય પીઠળ હોયાની હોય કરણી મેહાની હોય જીવની ધાનાની હોય રાજલ ઉદાની હોય બૂટ બલાળ ને બેચરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ કાછેલી હોય નાગબાઈ હરજોગની હોય કાગબાઈ છત્રવની હોય ખોડિયાર મામડિયાની હોય ભરવડી સાંખલાની હોય ગેલ ભાડલાવાળી હોય મુગલ ઘાંઘણિયાની હોય આય કામબાઈ જહાં બાટીની હોય આય જાનબાઈ મેઘાણંદ રેઢની હોય કે આય ચાપબાઈ હરરૂપ ચોરાડાની હોય પછી એના મંદિર નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. કહેવાનો અર્થ ઈ શક્તિ અને ઈ શક્તિની પાસે જ્યારે જ્યારે જેણે જેણે બે આહુડા પાડી અને માગ્યું છે ને ત્યારે એની તમામ મનોકામનાઓ જગદંબાએ પૂર્ણ કરી છે. પણ જેણે એની પાસે પરચો માગવાનો પ્રયત્ન કર્યો છે એનું જડામૂળ કાઢી નાખ્યું છે. એવી એક વાત, જૂના રાફને છેડીએ અને જાગે કોક જડાગ જેમ જાગી જાડે જા પરે એ તો કામય કાળો નાગ. જામનગરથી બહુ નજીક એક હાંડા જેવું ગામ જાંબુડા અને જાંબુડામાં મોટે ભાગે ચારણોની વસ્તી. સત્યવક્તા રંજન સભા કુશલ હિત દિનકાજ દિલકા બળા બેપરવા વો સચ્ચા કવિરાજ ગુંજ બેરા દ્રવ્ય આંધળા અને જુજણ વેળા નંદ રાજ દુવારે વેંડળા સો લક્ષણા કવિયંદ
સરકો ઉતારી વારી કરતે મહીપ જાપે બિના પડે રાજનીતિ ઉરા લઈ આતી હે ને ચંદન સમાન જાકી ભાસ ઠેર ઠેર ફિરે વંદન સમાન સત્ય જગકો સિખાતી હૈ મિટાતી હૈ વેર ઝેર ફિરી ફિરી ઠેર ઠેર કલહન કે પૌધે કો મૂળ સે મિટાતી હૈ ગાતી હૈ હરિગુન જગત કો સિખાતી હૈ તો નારણ વનંત યે તો ચારણ કી જાતી હૈ આવા ચારણોનો એક આખો મોટો ગઢવાળો મૂળ વ્યવસાય પશુઓની સોદાગરી અને પશુઓની સોદાગરી કરવા માટે થઈ અને ચારણો એ મોટે ભાગે દેશ પરદેશમાં વિચરણ કરતા હોય અને એના ઘેરેથી જગદંબા સ્વરૂપા ચારણ આઈમાં એ પોતાના ઘર વ્યવહારને સાચવતા હોય એમાં વહેલી પરોઢનો સમય ભગવાન ભાસ્કરમાં રનાદેના ઓરડેથી દૂધનો કટોરો પી અને હજી નીકળે નો નીકળે સપ્તાર્ષના અશ્વની લગામને હજી અરુણ છે એ ઢીલી મેલે નો મેલે અને પૃથ્વીના પટ ઉપર ભગવાન ભાસ્કર હોનાના અંચળાનો હજી ઘા કરે નો કરે આવા સમયે કુવાના કાંઠે ચારણ જગદંબા ભેગી થઈ અને પાણી ભરવા માટે આવેલી પણ ધોઈ ધપોઈ અને લઈ આવેલા એ બેડા બેડાની અંદર મોઢું જોવું હોય તો મોઢું દેખાય અને ધરતી ઉપર એ હાંડાની માલિકો જાણે બીજો સૂરજ ઉગ્યો હોય ને એવા ધોયેલા અને ધપોયેલા હાંડા અને ગાગર્યું અને ગોળિયું લઈ અને જગદંબા પાણી હેડે પાણી ભરવા માટે કુવા કાંઠે આવ્યા છે. ત્યાં થઈ અને રાજના થોડાક માણસો નીકળે પણ એવા માણસો હતા એ આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝવવા અન ગોલા કરે ગજબ પાજી રાજી નારીએ તમે કોટી કરો ઉપાય જેમ જેમ કરો ચાકરી એમ રોષે ભરાય. એ માણસોનું ધ્યાન ગયું પણ એક રૂપરૂપનું આભરણ જગદંબા આઈમાં પાણી ભરતા હતા. આ ખાઠવાદિયા માણસોએ જઈ અને જામને વાત કરી. લાખા જામ એક વખત આવો અને એ રૂપને જોવો. દુનિયામાં તમે આવું રૂપ નહીં જોયું હોય. લાખો જામ કહે છે ભાઈ એ ચારણ જગદંબાવું છે આઈમાં કહેવાય એના રૂપ સામે આપણાથી દ્રષ્ટિ ન થાય. એ તો એવી જગદંબાવું છે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. એ રાજી થઈ જાય ને તો આપણું અભરે ભરી દે અને કદાચ જો કોપાયમાન થાય ને તો આપણું જડામૂળ કાઢી નાખે. અને કે બધી આયુ ન હોય કોક બાયે હોય. એકની એક વાત કાયમ થાય. લાખા જામને એક વખત એમ થયું કે ગઢવો મારો ભાઈ બંધ છે અને એની ઘેરે જવામાં મારે કાંઈ વાંધો નહીં. એટલે એક દી હાંજને ટાણે એ જાંબુડામાં એ ચારણના નેહમાં આવ્યા છે. પણ એ હાંજ કેવી હશે મારા માનસ ગુરુ અને પ્રખર રામાયણી નાણદાનજી સુરુ એ હાંજનું વર્ણન કરતા લખે છે. કે કહું કાટ કુંજા વલા રૂંજા કહું કાટ કુંજા વલા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા હરિયા ગુલાબી રૂપ ધારણીને ગીત ખગરા ગુંજિયા ફાટ ધરણી જોમ અંગે સ્નેહીઓ શરમાવતી મહારાજ દિન કર મેર ઢળતા આમ સંધિયા આવતી જી આમ સંધિયા આવતી જી આમ સંધિયા આવતી. આવું હાંજનું ટાણું અને લાખો જામ ઈ ચારણને નેહડે એની ખડકી આવ્યા ખડકી ખખડાવી અને અવાજ કર્યો ગઢવો છે ઘેરે. અંદરથી આઈમાનો અવાજ આવ્યો કે ના બાપા કવિરાજ તો ગામત્રે ગયા છે આપ પધારો. ખડકી ખોલી માણસોએ આવી અને કીધું કે જામ સાહેબ પોતે પધાર્યા છે. એટલે જામ સાહેબને લાયક એ પોતાના નેહડામાં જે સગવડ હતી એ પ્રમાણે ઢોલિયો ઢાળી દીધો ફળિયામાં માથે એક ધડકલી મૂકી અને જામ સાહેબને કીધું કે બિરાજો
એ હજી બેહે ન બેહે, પણ આના મનમાં તો કંઈક બીજી વાતો હાલતી હતી. એ ભૂલી ગયો તો કે ચારણને ચકમક તણી ઓછી માં ગણીએ આગ. ત્યાં બેઠા પછી એ ચારણ જગદંબાની સામે દ્રષ્ટિ કરી અને એની હારે બેહેનારા માણસોએ જે વાત કરી હતી ને એ વાત સાચી લાગી. રૂપ રૂપનું આભરણ હતા જગદંબા, એટલે આ કામબાઈ માની સામે જોઈ અને જામ નવા નગરનો લાડો ઈ કહે છે, જો શબ્દમાં ભૂલ થાય અને એક શબ્દમાં ભૂલ થાય ને તો એના પરિણામ કેવા આવે. ચારણ જગદંબાને આઈમાં કહી અને સંબોધન કરાય. આઈ પહેલી વખત એની મતિ ફરી અને કીધું, ભાભી થોડોક દેવતા દેજો, આ હોકામાં નાખવો છે. ભાભી કીધું અને પગથી માથે માથેથી વ્રહ્માંડ ગયા આઈ કામબાઈને. તમે ત્રાંબા જેવું રૂપ થઈ ગયું, આખું શરીર વિરસમાં ધ્રુજવા માંડ્યું, પણ વિચાર કર્યું ગમે એવો તોય અમારો પરોણો છે, મહેમાન છે. ફરીને કીધું, ભાભી થોડું પાણી દેજો તા. બીજી વાર ભાભી કીધું, સહન ન થયું જગદંબાથી, પણ પોતાના રોષ ને પોતાના ક્રોધ ને જગદંબા એ કડવા ખોકડા માની અને પી ગયા. પાણી ભરી આવી અને દીધું. ત્રીજી વાર કીધું, ભાભી મહેમાન આવ્યા છે તે ચા નહીં મૂકો. એ ત્રીજી વખત ભાભી શબ્દનો પ્રયોગ થયો, દોટ કાઢી અને જગદંબા એ કામબાઈ એ રહોડામાં ગયા. વિચારોનું ઘમંસાણ યુદ્ધ હાલી રહ્યું છે મગજમાં, લાખોનો પાલનહાર છે, પણ આજ મતિ ભ્રષ્ટ થયો. એની આંખોમાં વિકારના અંગારા બળે છે. પોતે હાથમાં એક થાળ અને થાળની ઉપર કાંગળી ઢાંકેલી અને આવ્યા, આવી અને ઉભાર્યા અને જામને કીધું, આલે જામ તારે જે જોઈ છે ને એ તારા હાટું લઈ આવી છું. શું એમ કહેતા તો એ કામળીનો છેડો જ્યાં ઊંચો કર્યો થાળ ઉપરથી, જગદંબાઈ કામબાઈ પોતાનું અંગ કાપી અને એ થાળમાં મૂકી અને લઈ આવ્યા હતા. જામથી સહન ન થયું. આઈમાં મારી ભૂલ થઈ ગઈ. ના ના ના, તું ભૂલ્યો, તું તો ભાભી કહેતો હતો અને તારે જોઈ છી તો આજ ને, આલે આલે કીધું અને જામે દોટ કાઢી. એ મોર જામ અને વાહે હાથમાં થાળ લઈ, એક હાથમાં પાડાની જીભ જેવી કટાર અને પોતાના હાથથી જ પોતાના અંગના કટકા કરતા કરતા આઈ કામબાઈ એ જામની વાહે થયા. દોટ કાઢી અને જામ ભાગે જાય છે. આઈમાં મારી ભૂલ થઈ ગઈ, મને આ હાજીપાજીઓએ ભરમાવ્યો હતો, મારી ઉપર દયા કરો, કૃપા કરો, હું તમારો બાળક છું. એ હારી ઘડી માને વિનવણી કરીને, માં તો માં છે હો, મારે પણ માર ખાવા ન દે ને એ માં. એની બે આંખું છે ને, એ બે આંખોમાંથી એક આંખમાંથી કદાચ અતિશય ક્રોધ પ્રગટ થતો હોય છે ને, તો એક આંખમાંથી પ્રેમ અને કરુણાનું ઝરણું એની આંખમાંથી વહેતું હોય છે. અમી હલાહલ મદ ભરે શ્વેત શ્યામ રતનાલ. એ દોટ કાઢી અને વાહે હાલ્યા જતા જામની પડખે જઈ અને ઉભાર્યા. ચમક પાણ લોહ ઓખંદી અને પાનંગ વિખ પરા, પણ અમૃત પીધે ને ઉતરે ચારણ લોહી ભરા. ચમક પાણ, કોઈ પશુ કદાચ લોઢું ગળી ગયું હોય તો એની ઔષધિ છે. ચમકપાણ નામનો એક પથ્થર આવે, પશુના શરીર ઉપર મોઢેથી લઈ અને પૂંછડા સુધી ફેરવો, એટલે એ લોઢું છે એ પશુના શરીરમાંથી બહાર નીકળી જાય, એની ઔષધિ છે. ચમકપાણ લોહ ઓખંદી અને પાનંગ વિખ પરા, ઝેરીમાં ઝેરી કોબરા નામનો હરપ કદાચ ડંખ મારી ગયો હોય ને તો એની એ આ વિજ્ઞાને દવા કાઢી છે, એની એ ઔષધિ છે. ચમક પાણ લોહ ઓખંદી અને પાનંગ વિખ પરા, પણ સેની ઔષધિ નથી તો કે અમૃત પીધે ન ઉતરે એસા ચારણ લોહી ભરા. ચારણનું લોહી બળે અને પછી એને ઉગરવાની કોઈ બારી રહેતી નથી. પડખે જઈ અને ઉભાર્યા,
અને કીધું તે મને માં કીધી છે, એટલે હવે તને મારીશ તો નહીં, તું મારો દીકરો છો અને દીકરાને મરાય નહીં, પણ એક વાતનું ધ્યાન રાખજે, જામ તને જીવતદાન આપું છું, પણ આજ પછી કોઈ દી ઓતરાદી કોરથી આ જાંબુડાની ઉપર દ્રષ્ટિ ન કરતો, નકર જ્યાં ઊભો હોઈશ ને ત્યાં બાળી અને ભડકો કરી નાખીશ. અને ત્યાંથી નીકળી ગયો. અને આ તો ચારણ જગદંબાનું વેણ હતું. ફેંકે પણ ફગે ખરો વીર અર્જુનનો બાણ, અર્જુનના ગાંડીવ નામના ધનુષમાંથી છૂટેલું બાણ ઈ કદાચ કવિ કે ફગી જાય. ફેંકે પણ ફગે ખરો વીર અર્જુનનો બાણ, પણ ચાંપલ વેણ ચૂકે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ. જગદંબાના મુખમાંથી નીકળેલા શબ્દો છે ને એ બ્રહ્માંડ પલટી જાય ને તોય કોઈ દી ચૂકે નહીં. જામ પોતાના માટેનું અભયપદ લઈ અને આવી તો ગયો. ઉત્તરાધિકોરની જે બારી હતી ને પોતાના મહેલમાં, એ બારીને બુરાવી દીધી અને જાંબુડાકર દ્રષ્ટિ કરી અને કોઈ દી જોતો નથી. આમ ને આમ દિન ગણંતે માસ ગયા અને વર્ષે આંતર્યા. બારે કોરાનો ગાળો વીતી ગયો. જામ છે એ પોતાના નવપરિણીત રાણીની સાથે ઝરૂખામાં ટેલી રહ્યા છે. અને એવે વખતે એ નવપરિણીત મહારાણીએ કીધું કે જામ, આ થોડીક ઈંટું અહીંયા વધારાની મૂકેલી છે કે હા? કેમ? કે અહીંયા એક બારી હતી અને એ બારી બુરાવી દીધી છે. કે કાંઈ કારણ? કે ના, એ દશકોર એક ચારણ જગદંબા આઈમાં બળી મુવાતા ને એનો હરાપ છે, એટલે એ બારીને મેં બુરાવી દીધી છે. કે ક્યારે બળી મુવાતા? કે 12 વર્ષ પહેલાં. ઓહો હો, 12 વર્ષ પહેલાં દીધેલો હરાપ. અને જામ, લાખોનો પાલનહાર છો તું, નવાનગરનો લાડો છો, અને હજી યાદ રાખશો? 10 વર્ષે તો જામ 10 કોઈ ફરી જાય, અને આ વાતની માથે તો 12 ચોમાહા ગળથોલિયા ખાઈ અને વૈયા ગયા છે. હવે એ હરાપ કંઈ લાગે નહીં, એ ખૂબ કીધું ને. એટલે પોતે મહારાણીની વાતમાં આવી ગયા. અને એ ઓતરાદી કોરની બારીની જે બુરેલી ઈંટું હતી ને, એ ઈંટું એક પછી એક કઢાવી, એ ઈંટું નીકળી ગઈ અને બારી જેટલો ભાગ ખુલ્લો થયો ને ઉનાળામાં, અને એમાં તો અહીંયા ખારો પાટ હોય, પણ અત્યારે અહીંયા પાણી ભરેલું હતું ને પાણીની ઉપર ઠેર છેટે છેટે ક્ષિતિજમાં નજર નાખો ને એટલે આગના ભડકા વળતા હોય ને એવું દેખાતું હતું. લાખા જામે એ બારી ઉઘડાવી તો દીધી, પણ મહારાણીએ કીધું આમાં કઈ કોઈ આ આઈમાં બળી મુવાતા? એટલે લાખા જામે આંગળી ચીંધી અને બતાવ્યું કે આમ એ આઈમાં બળી મુવાતા, આમ કરી અને જા આંગળી ચીંધી ને ત્યાં તો આંગળીએથી ઉપાડ્યો. ભડ 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 જામનું આખું શરીર બાળી અને રાખ કરી નાખ્યું. એટલે આ દુઓ લખાણો છે કે જૂના રાફને છેડીએ અને જાગે કોક જડાગ, જેમ જાગી જાડેજા ફરે એ તો કામઈ કાળો નાગ. એને બિરદાવતા એક હરિગીત પ્રકારના છંદમાં કીધું છે કે રૂચો વછે રોજામ રાવણ રાઈ આંગણ શોભતો, આવતી માં વાર વેગ આવતી